હવે આ જ રીતે આપણે બીજા ટોપિક વિશે જોઈએ, જેમ કે કાર્બનનું બંધન. કાર્બનના બંધનમાં પણ સૌથી પહેલાં સિમ્યુલેશન બટન પર ક્લિક કરતાં આપણે સિમ્યુલેશન જોઈશું એનું. હવે રસાયણ વિજ્ઞાન ભણાવતી વખતે શિક્ષક મિત્રોને સૌથી પહેલાં આ સંયોજકતા ઇલેક્ટ્રોન સમજાવવાની જરૂર પડે, વિવિધ સંયોજકતા કક્ષાઓ બનાવવાની જરૂર પડે, ફરી પાછું બ્લેકબોર્ડ પર શિક્ષક મિત્રો એને વ્યવસ્થિત એનો આકાર દોરવો, અને એ બધામાં જ ઘણો બધો ટાઈમ જતો રહેતો હોય છે. ફરી પાછું અહીંયા તમે જોઈ શકો છો એમ ડાબી બાજુ તમને વિવિધ વિકલ્પ આપવામાં આવ્યા છે, જેમ કે પરિચય. પરિચયમાં છે એ ટોપિક વિશેની સંક્ષિપ્ત માહિતી. એના લેબલ્સ પર ક્લિક કરતા એ લેબલ પર જે માહિતી છે એ લેબલ વિશેની, જે તે ભાગ વિશેની માહિતી. અને જેમ આગળના ટોપિકમાં બતાવ્યું એમ અહીંયા વિવિધ કંટ્રોલ્સ પણ આપવામાં આવ્યા છે. હવે માની લો કે શિક્ષક મિત્રોને ભણાવતા ભણાવતા હજુ વધારે કશું વધુ દર્શાવવાની જરૂર લાગી રહી છે, તો અહીંયાથી શિક્ષક મિત્ર અલગ અલગ આકાર પણ સિલેક્ટ કરી શકે છે અને એને બસ બતાવી શકે છે. તો શિક્ષક મિત્ર માટે આ ઘણું જ ઉપયોગી સાધન બની રહે એમ છે. પ્રેક્ટિસ બટન પર ક્લિક કરતા હવે જો કે તમે જોઈ શકો છો કે અત્યારે આ ઓપ્શન સિલેક્ટેડ છે, તો પ્રેક્ટિસ બટન હું એક્સેસ નથી કરી શકતી. એના માટે તમારે બસ અહીંયાથી આ એક ક્લોઝનું બટન દબાવવાનું રહેશે, જેનાથી ફરી પાછા મૂળભૂત સ્ક્રીન પર ફરીને તમે વિવિધ બટન્સને સિલેક્ટ કરી શકો છો. તો પ્રેક્ટિસ બટન્સને સિલેક્ટ કરતાં જ પ્રેક્ટિસ સ્ટાર્ટ થશે. હવે જેમ કે આપણે ગયા સિમ્યુલેશનમાં જોયું કે એમાં પ્રવૃત્તિ દરમિયાન પ્રશ્ન આવતા હતા, અહીંયા પ્રેક્ટિસ દરમિયાન પ્રશ્ન આવે છે. તો ઘણી વખત શિક્ષક મિત્રોને ભણાવતા ભણાવતા જ એક સારી ટેવ હોય છે કે ભણાવતા પહેલાં પણ અમુક વખતે સવાલ જવાબ કરીને વિદ્યાર્થી મિત્રોને થોડોક ટોપિકનો આઈડિયા આપવા માટે, તો બસ એ જ પ્રણાલીને અનુસરતા અહીંયા એક પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એ પ્રશ્નનો સાચો કે ખોટો જવાબ સબમિટ બટન પર ક્લિક કરતા ખબર પડી જશે. એના પછી આપણને ફરી પાછું વચ્ચેના ભાગમાં ઉપર ની તરફ એક સૂચના આપવામાં આવે છે. એ સૂચનાને આપણે બસ માનીને એમાં જે કરવાનું કહેવામાં આવે છે, જેમ કે અહીંયા કાર્બનને સિલેક્ટ કરવાનો કહેવામાં આવ્યો છે, એ પ્રમાણે સિલેક્શન કર્યા પછી આપણે માની લો કે સંયોજકતા ઇલેક્ટ્રોનની જાણકારી લેબલ્સ બટનમાં આપી દીધી છે, તો એના વિશેનો પણ એક પ્રશ્ન પૂછાયો છે. પ્રશ્નને પૂરો થયા પછી તમને એ જ જે મોડેલ જે બતાવવામાં આવ્યું છે એ મોડેલની પણ વધુ માહિતી સંદેશમાં મળે છે. સંદેશની સાથે ઓકે કરતા ઇલેક્ટ્રોન મેળવો કે ઇલેક્ટ્રોન ગુમાવવો વાળી એક પ્રક્રિયા કહેવામાં આવી છે કે જે આપણે કરી શકીએ છીએ. જેમ કે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવતા શું થશે એના વિશેની માહિતી કીધી છે, અને ઇલેક્ટ્રોનને બહારની તરફ ખેંચવાની વાત કરી છે. તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન ગયો, બીજો ગયો. આ ઇલેક્ટ્રોન ખેંચવાની અને છોડવાની પ્રક્રિયા તમે માઉસ દ્વારા જ બહુ આસાનીથી કરી શકો છો, અને જો તમારી પાસે ટચ પેનલની વ્યવસ્થા હોય તો તમે ટચ સ્ક્રીનનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. હવે જેમ કે આપણને ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા કરવાની કહેવામાં આવી, અને એના પ્રમાણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી કાર્બનના કેન્દ્ર પર શું અસર થઈ એ જોવી હોય તો બસ કેન્દ્ર પર ક્લિક કરવાનું છે. અને એ કેન્દ્ર અસ્થિર છે કારણ કે એણે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, એના વિશેની જાણકારી વિદ્યાર્થી મિત્રો બહુ જ આસાનીથી સમજી શકે માત્ર ને માત્ર આ સિમ્યુલેશનને જોઈને. કારણ કે જો આ વસ્તુ શિક્ષક મિત્ર ક્લાસમાં બોર્ડ પર સમજાવવા જાય તો આ દોરીને એને ત્રણે બાજુથી કે ચારે બાજુથી કેવી રીતે ઇલેક્ટ્રોનનું કે પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંરચના છે એનો ખ્યાલ બહુ સારી રીતે ન આવી શકે, જે અહીંયા સિમ્યુલેશનની મદદથી આવી શકે. બસ તો આવી રીતે શિક્ષક મિત્રોએ એક પછી એક વિવિધ ટોપિકો સમજાવવાના રહેશે. હવે તમારે માની લો કે બીજા કોઈ ધોરણ વિશેની જાણકારી આપવી છે, તો બસ અહીંયા ડાબી બાજુ એક બેક બટન પર ક્લિક કરવાનું રહેશે, અને જ્યાંથી ફરી પાછું આપણે વિવિધ ધોરણમાં વિવિધ ટોપિક્સને જોઈ શકીએ છીએ. જેમ કે નવમા ધોરણમાં વિજ્ઞાનના ટોપિકમાં તમારે શિક્ષક મિત્રોએ ભણાવવું છે કે સજીવોનો પાયાનો એકમ શું છે, તો એ છે વિવિધ કોષ, બરાબર. હા, તો આપણે સિમ્યુલેશન બટનની તો જાણકારી લઈ લીધી,
હવે આ વિડીયોનું બટન શું દર્શાવે છે? તો કે ભાઈ જે સિમ્યુલેશન છે એનો એક પ્રી રેકોર્ડેડ વિડીયો તમને અહીંથી એક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં આ સિમ્યુલેશન કેવી રીતે વાપરવું અને સાથે સાથે એમાં જે માહિતી આપવામાં આવી છે એ માહિતી કેવી રીતે દર્શાવી શકાય એનો એક વિડીયો છે, જેમાં સબ્જેક્ટ મેટરને એટલે કે જે વિષય છે એના વિશે બી ભણાવવામાં આવ્યું છે. તો જોઈએ કે આ વિડીયોમાં શું આવે છે. એના માટે બસ વિડીયો બટન પર ક્લિક કરવાનું રહેશે. આજે આપણે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવો વિશે ચર્ચા કરીશું અને આદિ કોષ કેન્દ્રીય કોષ તેમજ સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત જાણીશું. તો જેમ આપણે જાણીએ છીએ કે બધા સજીવનો મૂળભૂત એકમ બંધારણીય એકમ કોષ છે. આ રીતે તમે પ્રી રેકોર્ડેડ વિડીયોને પણ સાંભળી શકો છો કે જેનાથી અહીંયા જે માહિતીઓ બતાવવામાં આવી છે એ માહિતીને વિદ્યાર્થી મિત્ર સુધી કઈ રીતે સારામાં સારી રીતે શિક્ષક મિત્ર પહોંચાડી શકે એની જાણકારી મળી જાય છે. અને જો શિક્ષક મિત્રને એનું સિમ્યુલેશન વર્ગખંડમાં બતાવવું હોય તો એ પણ એ આસાનીથી બતાવી જ શકે છે. જેમ આપણે આગળના સિમ્યુલેશન્સમાં જોઈ ગયા એમ અહીં પણ વિવિધ વિકલ્પોને યાદી આપવામાં આવી છે. જો શિક્ષક મિત્રોને જેના વિશે ભણાવવું હોય બસ એ બટન પર પસંદ કરવાનું રહેશે અને લેબલ બટન પર ક્લિક કરતા લેબલની માહિતી મળી જશે, આદિકોષ કેન્દ્રની માહિતી મળી ગઈ, એના પછી સુકોષ કેન્દ્રની માહિતી મેળવવા માટે સુકોષ કેન્દ્ર બટન પર ક્લિક કરવાનું રહેશે. તો એની સાથે જ ક્લિક કરતા મોડેલ બદલાઈ જશે. અહીં તમને એક પ્રાણી કોષ જોવા મળી રહ્યો છે જે છે સુકોષ કેન્દ્રીય કોષ. એને પણ શિક્ષક મિત્ર અલગ અલગ એંગલથી અલગ અલગ બાજુએથી નાનું કે મોટું કરીને એટલે કે ઝૂમ ઇન ઝૂમ આઉટ કર્સર દ્વારા કરીને બતાવી શકે છે. અહીં પણ દરેક લેબલની માહિતી લેબલ બટન પર ક્લિક કરતા મળી રહેશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રોની સમજનું ચયન કરવા માટે પ્રવૃત્તિનું બટન તો આપવામાં આવેલું જ છે. આની સાથે અહીંયા ત્રીજા બટનમાં સરખામણી, જેમ કે વિદ્યાર્થી મિત્રોને આપણે આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર બંને વિશેની માહિતી ભણાવી દીધી વર્ગખંડમાં, તો એના પછી એની સરખામણી માટે વિદ્યાર્થી મિત્રોને ઘણા બધા પ્રશ્નો થઈ શકે કે ભાઈ એક જે છે એ તો બેક્ટેરિયાનો કોષની વાત છે, બીજું એક પ્રાણી કોષની વાત છે, તો બંનેનું વચ્ચેનો તફાવત કે સરખામણી શું હોઈ શકે એ બસ શિક્ષક મિત્ર અહીંયા આપવામાં આવેલા બટન્સની ક્લિક કર્યા પછી આરામથી બતાવી શકે છે. જેમ જેમ શિક્ષક મિત્ર આ બટન્સ પર ક્લિક કરશે એના વિશેની માહિતીનો ડેટા અહીંયા ફીડ થતો જશે. જ્યારે આપણે બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી એના પછી કોઈ પણ બટન નવું નહીં આવે. અહીં પણ કંટ્રોલ્સ શિક્ષકને માટે અલગ અલગ આપવામાં આવેલા જ છે, જે દરેક સિમ્યુલેશનમાં શિક્ષક મિત્ર લઈ શકે છે. વ્હાઇટ બોર્ડ, પેનની સાઇઝ નાની મોટી કરવી છે, હવે માની લો કે શિક્ષક મિત્રને અહીંયા કંઈક બતાવવું છે, પેનનો કલર બી એ પ્રમાણે સિલેક્ટ કરીને શિક્ષક મિત્ર અલગથી બતાવીને દર્શાવી શકે છે. તો આ સાથે વિવિધ સિમ્યુલેશનની માહિતી પણ આપણે લઈ લીધી. આમ જીવવિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના ટોપિક્સ શિક્ષક મિત્રો કઈ રીતે ભણાવી શકે એની માહિતી તમે અહીંથી લીધી. હવે પછી આપ જાણશો કે ગણિત અને ભૌતિક વિજ્ઞાન આ બંને વિષયોના સિમ્યુલેશન્સને કેવી રીતે વાપરવા એ આપણે પછી જોઈએ. ધન્યવાદ.